સાથે હું છું જયેશ. મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે રાજકોટથી, કે જ્યાં અગ્નિકાંડનો એક મહિનો પૂર્ણ થતાં કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે અને પીડિત પરિવારોને ન્યાય માટે રાજકોટવાસીઓએ બંધ પાળ્યો હોવાનો શક્તિસિંહનો દાવો છે. મેં કહ્યું હતું કે જો કોઈ વેપારી બંધ ન પાડે તો વિડીયો વાયરલ કરજો. અમે બંધ કરાવવા આગ ચંપી કે તોડફોડ નથી કરી. નાની મોટી દુકાનો ખુલી છે ત્યાં અમે બે હાથ જોડીને વિનંતી કરી છે. માત્ર નાની માછલીઓને ન પકડો, જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરો તેવો તેમણે માંગ કરી. મેયર, ડીસીપી, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર ત્યાં ગયા હતા. તેમની સામે કાર્યવાહી કેમ નહીં તે સવાલ પણ તેમણે ઉઠાવ્યો. સરકાર ક્યારેય મૃદુ અને મક્કમ ન હોય, વળતરના નામે મજાક કરવાનું સરકાર બંધ કરે તેવો આરોપ પણ લગાવ્યો. પીડિત પરિવારના ન્યાય માટે આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. રાજકોટવાસીઓએ મોટાભાગના એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ છે તે રાખવામાં આવ્યું છે. વેપારીઓને અપીલ કરવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ તેઓ પણ ઉપસ્થિત છે. સદર બજારમાં તેઓ વેપારીઓને મળી રહ્યા છે અને સાથે સાથે પ્રદેશનું મોવડી મંડળ છે તે પણ રાજકોટ ખાતે પહોંચ્યું છે. બાબુ, સજ્જડ બંધ રાજકોટ રહ્યું છે, મોટાભાગના વેપારીઓ સહયોગ આપ્યો છે, શું કહેશો આપ? હવે શું માંગ રહેશે કોંગ્રેસની? હું સૌથી પહેલાં તો મારા વાલા રાજકોટવાસીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું પણ સૌરાષ્ટ્રનો છું, રાજકોટને સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય છે. મને આનંદ છે કે આ હૃદય જાગૃત છે, ધબકતું છે અને સંવેદનશીલ છે. અમારી એક અપીલ ઉપર રાજકોટવાસીઓએ સજ્જડ બંધ, બધા આપના મીડિયાના મિત્રો કહે છે કે આવું ઐતિહાસિક બંધ અમે ક્યારેય જોયું નથી એવું બંધ રાખ્યું છે, એ રાજકોટવાસીઓનો સૌથી પહેલાં આભાર માનું છું. એક મહિનો થયો, પથ્થરદિલ માણસ હોય ને એ પણ જો એક મહિના પહેલાં ત્યાં જોયું હોય તો એનું હૃદય રડી ઉઠે. હું આવ્યો હતો તરત જ, અમારા આગેવાનો પણ આવ્યા, અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું, લાશ ઓળખી ના શકો તમે, આખું બોડી જ હોય નહીં, હાથ હોય ને, કોઈનો પગ હોય ને, કોઈનું માથું હોય, આ પ્રકારે સળગીને રાખ થયેલા નાના નાના ભૂલકાઓ, તમારી રાતોની ઊંઘ હરામ થાય. આ એ જ ગેરકાયદેસર ચાલતી જગ્યા ઉપર મોટા ફંક્શનોમાં ભાજપના મેયર ગયા હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગયા હોય, કલેક્ટર ગયા હોય, ડીએસપી ગયા હોય, ત્યાં આગળ કમિશનર ગયા હોય, અને એ પછી તમે નાના નાના લોકોને અંદર કરીને શું તમે મેસેજ આપો છો? એક મહિનો થયો, સરકારની ફરજ નથી સંવાદ કરવો જોઈએ? અમે પણ સરકારમાં હતા, હું પણ મિનિસ્ટર હતો. આંદોલન ક્યાંય ચાલે તો આંદોલનકારી સાથે અથવા પીડિત હોય તો પીડિત સાથે સરકાર સંવાદ કરીને એમની વાતો સ્વીકારે. આ નથી થયું એ વાતનું દુઃખ છે. થેન્ક યુ. હવે શું માંગ છે બાપુ? ન્યાય આપે. અમારી લડત કોઈને કોઈ માધ્યમથી અમે ચલાવીશું, સરકાર ઉપર પ્રેશર કરીશું. સ્પષ્ટપણે તો શક્તિસિંહ ગોહિલ છે તે કહી રહ્યા છે કે પીડિત પરિવારને ન્યાય મળે તેની માંગ છે અને એટલા માટે તેઓ આ લડત છે તે આગામી દિવસોમાં પણ ચાલુ રાખશે. અત્યારે જે સદર બજાર છે ત્યાં અત્યારે જે વેપારીઓ છે તેને મળવા માટે શક્તિસિંહ ગોહિલ છે તે પહોંચ્યા છે. અને તમારે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોટાભાગની જે બજારો છે તે અત્યારે બંધ છે તે જોવા મળી છે. વેપારીઓએ સજ્જડ બંધ રાખી અને આ બંધને પ્રતિસાદ આપ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ રાજકોટ શહેરમાં અત્યારે ચાપતો બંદોબસ્ત છે. ડીસીપી કક્ષાના અધિકારી છે તે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે તે કરી રહ્યા છે. આખા કિસ્સામાં સરકાર છે તે સંવેદનશીલ હોવાનો કોંગ્રેસનો છે તે આક્ષેપ છે અને તેને લઈને પીડિત પરિવાર સાથે સંવાદ કરે તેવી પણ માંગ કરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.